નમસ્કાર G24 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આણંદ જિલ્લા અમૂલ ડેરીના ડિરેક્ટર દ્વારા પેટલાદમાંથી કશ્મીર ફાઇલ્સ મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું. કશ્મીરી પંડિત સાથે થયેલ અત્યાચારને લઈને લાખો કશ્મીરી પંડિતોને હિજરત કરવી પડી હતી અને પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે રહેવાની ફરજ પડી હતી, જે હૃદયદ્રાવક કહાની ઘણા વર્ષો સુધી છુપી રહી અને તેની સત્યતા ઉજાગર કરતી હતી. કશ્મીર ફાઇલ્સ મૂવી પડદા પર ઉતરતા જ લોકોના હૃદયને હચમચાવી દીધા છે, તેમજ કશ્મીરી પંડિત સાથે થયેલ અન્યાયની ઘટનાએ લોકોમાં દેશદાજ જગાડ્યો છે. ત્યારે ફિલ્મ અને તેની સત્યતા લોકો સુધી પહોંચે તે હેતુ સાથે આણંદ જિલ્લા અમૂલ ડેરીના ડિરેક્ટર વિપુલભાઈ પટેલ દ્વારા 4 દિવસ સુધી શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિકિન શાહ, બ્યુરો રિપોર્ટ, પેટલાદ. ગામ રંગાઈપુરા. ધ કાશ્મીર ફાઇલ પિક્ચર જે સત્ય ઘટના ઉપર આધારિત છે અને હું ને મારો પરિવાર સાથે આજથી 3 દિવસ પહેલાં જોવા આવેલા અને 32 વર્ષ પહેલાં 1989-90માં કાશ્મીરમાં આપણા 5 લાખ હિન્દુ પરિવાર લોકો સાથે જે ક્રૂર અન્યાય થયો હતો અને રાતોરાત એમને કાશ્મીર છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો કે હિન્દુ તમે મુસ્લિમ ધર્મ અપનાવી લો એવું કહેવામાં આવેલું હતું અને એ સમયે એટલી ખરાબ ઘટનાઓ બની. આપણા પંડિતોએ 5 લાખ પંડિતોએ કાશ્મીર રાતોરાત છોડ્યું અને એ ઘટનાને અત્યારે 32 વર્ષ પછી વિવેક અગ્નિહોત્રીજી કે જે એક પિક્ચર બનાવીને લાઈવ આપણને બતાવે છે શું તે 32 વર્ષ પછી હિન્દુ સમાજને આખા ઇન્ડિયામાં હિન્દુ સમાજને ખબર પડી કે 32 વર્ષ પહેલાં કાશ્મીરમાં આવી ઘટના આટલી ખરાબ ક્રૂર ઘટના બનેલી છે. ત્યારે એ પિક્ચર જોયા પછી મને એમ થયું કે મારે મારા ગામના તમામ હિન્દુ સમાજના તમામ જ્ઞાતિઓને મારે આ પિક્ચર બતાવવું જોઈએ. તો છેલ્લા હું 3 દિવસથી રોજ 60-70 વ્યક્તિઓને હિન્દુ સમાજના જુદા જુદા વ્યક્તિઓને લઈને પિક્ચર બતાવવા આવું છું ને હજુ પણ હાલમાં 3-4 દિવસ સુધી હું હિન્દુ સમાજના તમામ લોકોને લઈને ધ કાશ્મીર ફાઇલ પિક્ચર બતાવીશ અને એમને હિન્દુ ધર્મ માટેનું એક એવું ખબર પડશે કે મુસલમાનોએ આજથી 32 વર્ષ પહેલાં કેટલો ઘોર અન્યાય કરેલો. હાલમાં પણ એવી કેટલી ઘટનાઓ બને છે અત્યારે પણ ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ બંગાળમાં કે જ્યાં હિન્દુઓના બેઠે બેઠા ગામ હોય એમને રાતોરાત ખાલી કરીને જતું રહેવું પડે છે. એટલે આ એક સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ છે. દરેક હિન્દુ લોકોએ પોતાના પરિવાર સાથે બાળકો સાથે આ પિક્ચર જોવી જોઈએ.